नमस्कार दर्शक मित्रों, आप निहाळ रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज दिवाळी। अने जयरे दिवाळीनी वात आवे एटले नवसारीनो बजार अने नवसारीना बजारनी अंदर लोको घराकी केवी करी रह्या छे। एक जमानो हतो के जयरे नवसारीनी दिवाळी दशेराथी शुरू थई जती त्यारे मिलोनो युग हतो। मफतलाल मिल होय, कॉटन मिल होय, दळभंगा मिल होय के टाटा मिल होय, दशेराना दिवसे एमने बोनस अपातुं अने दशेराथी जे नवसारीनी अंदर बजारमां रौनक देखाती ए रौनक कसे ખોવાય છે। પણ પછી યુગ આવ્યો ડાયમંડનો યુગ, અને ડાયમંડના યુગની અંદર ખૂબ હરણફાર ભરી, અને અત્યારે નથી મિલનો યુગ કે નથી ડાયમંડનો યુગ, છતાં પણ નવસારી છે, નવસારીનું બજાર છે, અને નવસારીના બજારની અંદર જૂની અને જાણીતી ગાંધી કરશન ગિલાની દુકાન છે। અમે ત્યાં પહોંચી ચૂક્યા છે, ત્યાંના માલિકની સાથે વાત કરીશું। ગયા વખતની દિવાળી અને આ વખતની દિવાળીને નાની રીતે કમ્પેરિઝન કરવાનો એક પ્રયાસ કરીશું। સૌથી પહેલાં તો આપને, આપના પરિવારને, આપના સ્ટાફને નવસારી લાઈવ વતી હેપી દિવાળી, હેપી ન્યૂ યર। હેપી દિવાળી, હેપી ન્યૂ યર। ગયા વખત કરતાં આ વખતે ભાવની જો વાત કરવામાં આવે, કારણ કે દિવાળી હોય એટલે ગૃહિણીઓનું બજેટ થોડું વધી જતું હોય, તેલ ખરીદો, મસાલા ખરીદો, વાનગીઓ બનાવો, અને એના માટે કરિયાણાની જરૂર પડે, તો શું તફાવત છે ગઈ દિવાળી અને આ દિવાળીમાં? હવે ભાવની આપણે વાત કરીએ પહેલે તો ભાવમાં એટલો કંઈ લાંબો કંઈ ફરક નથી, પણ હા, ચોક્કસ થોડું ગરાકીમાં થોડો ફરક તો છે, જરા આ વખતે થોડું ઓછું લાગે છે ખાસ કરી। અને જ્યારે દિવાળી આવતી હોય એટલે મઠિયા હોય, ચોળાફળી હોય, તેલ હોય, મુખવાસો હોય, ઘરી ઘૂઘરા હોય, એના ભાવમાં કેટલોક અંદાજિત ફરક છે? ના, એમાં પણ બહુ ખાસ કંઈ એટલો કંઈ ફરક નથી, પણ હવે કોમ્પિટિશન વધી ગઈ છે અને હવે દરેક જણ મઠિયા ચોરાફળીને દરેક જગ્યાએ સ્થળ પર મળે છે। પહેલાં એવું ન હતું, થોડું લિમિટેડ સારી સારી બેનર્સ પર સારી સારી દુકાનમાં મળતા હતા, પણ હવે જ્યાં જવું ત્યાં ત્યાં બધે ત્યાં તમને આ મળે છે આ બધી વસ્તુ, એટલે એની પણ થોડી અમને અસર દેખાય છે। સાથે આપ પોતે ગૃહિણી છો અને દુકાન પણ આપની છે, આપના બજેટમાં કેટલો આ વખતે વધારો કર્યો છે તમે? ખાસો વધારો। અને સાથે જો વાત કરીએ તો લોકોની ગ્રાહકી હવે ટ્રેન્ડ થોડો ચેન્જ થયો છે કે આજે પણ જે આપણા ઓથેન્ટિક દિવાળીના નાસ્તાઓ છે એ લોકો ખરીદે છે? લાઈક શક્કરપળા, ચખરી, આ ચોળાફળી, મઠિયા, ઘૂઘરા, ખરખડિયા અને ડ્રાયફ્રૂટ્સનો લોકોનું એના પર ઝુકાવ વધારે, કેમ કે એટલા લોકો અવેર થયા છે। સાથે ડ્રાયફ્રૂટની વાત કરી તો એમાં કેટલો વધારો આવ્યો છે? ડ્રાયફ્રૂટમાં ખાસો વધારો છે, જ્યાં આપણે બહારથી જે આપણે આયાતી છે, એટલે સપોઝ અફઘાનિસ્તાનથી માલો આવે છે, તેમાં ખાસો વધારો થયો છે ભાવની અંદર। પણ તે પ્રમાણે ડ્રાયફ્રૂટની અંદર જાગૃતિ પણ સારી એવી આવી છે અને લોકો હવે ડ્રાયફ્રૂટ પણ પહેલાં કરતાં વધારે ખાય છે ને ખાવું જ જોઈએ। હું પોતે પણ કહું છું કે તમે ખોટી જગ્યાએ પૈસા નાખો એના કરતાં તમારી સેહત સુધરે એવી વસ્તુ ખાવી જોઈએ। તમે બજારમાં આવ્યા છે અને બજારની અંદર એક્સપ્લોર કરવાની શરૂઆત કરી છે અને પહેલી દુકાન છે ગાંધી કરશન ગેલાની, સૌથી જૂની અને જાણીતી દુકાન, પણ હવે નવા રૂપ અને નવા રંગની સાથે અમે ત્યાં આવી પહોંચ્યા હતા, એમના માલિકની સાથે વાત કરીને હવે બજારની અંદર બીજી દુકાનોની અંદર, આ તો એક દુકાન થઈ, પણ દિવાળી આવે ને એટલે સૌ કોઈ મઠિયા હોય, ચોળાફળી હોય, ઘૂઘરા હોય, મીઠાઈ હોય, ડ્રાયફ્રૂટ્સ હોય, ખરીદતા જ હોય, તો બજારમાં કેવો છે માહોલ? કારણ કે આજે છે કાળી ચૌદસ અને આવતીકાલે છે દિવાળી, અને દિવાળી પહેલાં તો ખરીદી લગભગ લોકો પૂર્ણ કરી લેતા હોય છે, તો એ જ જોવાનું રહ્યું કે બજારમાં રોનક કેવી છે અને દિવાળી કેવી ચાલી રહી છે। તો વિરામ બાદ પાછા મળીશું, નિહાળતા રહો નવસારી લાઈવ। Thank you.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને હવે અમે આવી પહોંચ્યા છે શ્રી હરિકૃપા ટ્રેડર્સ મોટા બજારની અંદર. અને મોટા બજારની અંદર શ્રી હરિકૃપા ટ્રેડર્સની અંદર પણ આપ જોશો તે પ્રમાણે કે દિવાળીની જે ઘરાકી છે એ ચાલી રહી છે. તો ત્યારે માલિકની સાથે વાત કરીશું, જાણીશું કે ભાઈ આ વખતે દિવાળીનો માહોલ કેવો છે અને ભાવના તફાવત કેવા રહ્યા છે. તો સીધા વાતો કરીશું, કેવી છે આ વખતની દિવાળી? બહુ સારી છે દિવાળી, સારું છે. ભગવાનની બધાની કૃપા છે, બધા ઉપર દિવાળી હારી જાય બધાની. અને સાથે જ જો ભાવની વાત કરીએ તો આ વખતે ભાવમાં કંઈ વધારો થયો છે ખરો? આજ બી છે, બધા કરતાં એમ સારું છે, બધાની એમ સારું જતું છે માલ. તમે જો એ મુજબ તો કે ભાવની અંદર કોઈ લાંબો તફાવત નથી, બજારમાં ઘરાકી થઈ રહી છે, લોકો ઘરાકી કરવા માટે આવી રહ્યા છે. અને એ જ પ્રમાણે આ છે મોટા બજારની અંદર આવેલી શ્રી હરિકૃપા ટ્રેડર્સ. તો આ જ પ્રમાણે નવસારીમાં બજારમાં શું માહોલ છે, કેવો માહોલ છે, લોકોને બોનસ કેવું મળ્યું છે અને ખરીદી કેવી ચાલી રહી છે એ જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહીએ, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને હવે અમે આવી પહોંચ્યા છે ટાવર પાસે આવેલી રાધે ડ્રાયફ્રૂટ્સની અંદર. કારણ કે દિવાળી હોય એટલે ડ્રાયફ્રૂટ્સની લોકો ખરીદી કરતા હોય, અને હવે તો એક નવું ચલણ શરૂ થયું છે લોકોને ગિફ્ટમાં આપવાનું. તો ત્યારે માલિકની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ કેવો છે આ વખતે દિવાળીનો માહોલ ને ઘરાકી કેવી ચાલે છે. સારી છે આ વખતે. અને સાથે જો વાત કરીએ તો ભાવમાં કેટલો તફાવત આવ્યો છે ગયા વખત કરતા આ વખતે? ભાવમાં વધારો થયો છે. ભાવમાં વધારો થયો છે. નોર્મલી કેટલો, 10-20 રૂપિયાનો કે હજુ વધારે વધારો થયો છે? 100-200 રૂપિયાનો વધારો. 100-200 રૂપિયાનો વધારો થયો છે. તો એના કારણે કંઈક ખરીદીમાં લોકોની જે ગ્રાહકની જે ખરીદ શક્તિ હોય છે એમાં કોઈ તફાવત આવ્યો ખરો કે પહેલાં કિલો ખરીદતા હતા તો 500 ખરીદે છે એવું? નહીં નહીં, એવું કંઈ નથી. અને તમારે ત્યાંથી જે ગિફ્ટમાં જાય, કારણ કે અત્યારે નવું ચલણ છે કે ભાઈ સરસ મજાના આકર્ષક બધા ગિફ્ટ બનાવેલા હોય અને ગિફ્ટમાં ડ્રાયફ્રૂટ્સ આપતા હોય તો તેવા બોક્સિસનું વેચાણ થાય છે કે કેમ? થતું છે. ઓલ ઓવર દિવાળીને કેવી જુઓ છો તમે? સારી જુઓ છો. તો આ છે ટાવર પાસે આવેલું રાધે ડ્રાયફ્રૂટ્સ. અને રાધે ડ્રાયફ્રૂટ્સની અંદર જ્યારે અમે માલિકની સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ભાઈ દિવાળી સારી છે અને લોકોની ખરીદ શક્તિ જે છે એ યથાવત રહેવા પામી છે. સાથે જ જો વાત કરીએ તો લગભગ 80-100 રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે ગયા વર્ષ કરતાં આ વર્ષના ભાવની અંદર. પણ હા, ઘરાકી થઈ રહી છે, લોકો આવી રહ્યા છે. તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહીશું અને દિવાળી બજારમાં ખાસ કરીને નવસારીના બજારમાં કેવી છે એ જોવા માટે ચૂકશો નહીં. વિરામ બાદ પાછા મળીશું. નવસારીમાં દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને દિવાળી હોય એટલે કે ચોક્કસથી મીઠા યાદ આવે, કારણ કે મીઠું મોડું તો કરાવવું જ રહ્યું. શુકરનું મીઠું મોડું હર કોઈ કરાવતા હોય છે. અસલના સમયની અંદર સાકર કે ગોળનો ઉપયોગ થતો, પણ પછીથી ટ્રેન્ડ બદલાયો અને મીઠાઈ, અને મીઠાઈમાં પણ હવે લોકોને અવનવી મીઠાઈ ખૂબ ગમતી હોય છે. તો મીઠાઈની દુકાન કેવી રીતે બાકાત રહી શકે? તો ચાંદની ચોક પર અજગરવાળા બાગ પાસે આવેલી સાંઈબાબા સ્વીટ્સમાં આપણે આવી પહોંચ્યા છે. માલિકની સાથે વાતો કરીશું. કેવી છે આ વખતની દિવાળી? હમણે હાલ ફિલહાલ તો જરાક મંદિરનો માહોલ જેવો લાગી રહ્યો છે. હજી લોકોને પગાર આજે થશે, બોનસ થશે, એટલે ધીરે ધીરે ઘરાકી નીકળશે. હજુ 1-2 દિવસ આજે અને કાલથી નીકળી જશે ઘરાકી. સાથે જ જો વાત કરવામાં આવે તો ગયા વખતનો કાજુ કતરીનો કિલોનો ભાવ ને આ વખતનો કિલોનો ભાવ, કારણ કે આપણી બાજુમાં પણ ફ્રેશ કાજુ કતરી હજુ જસ્ટ આવી જ છે, એટલે મારે પૂછવાનું રહ્યું કે ભાઈ કેટલો તફાવત આવ્યો છે? હમણે હાલ ફિલહાલ તો તફાવત વધારે છે, પણ હમણાં અમે લોકો હજુ મંદીનો માહોલ જેવો લાગે છે એટલે અમે ભાવ વધારો કર્યો નથી. હમણાં ભાવ તો અમે ગયા વર્ષ તો સેમ જ રાખ્યો છે. એટલે ભાઈ સાંઈબાબા સ્વીટ્સમાં આવજો. ગયા વર્ષે તમને જે ભાવમાં કાજુ કતરી મળી હતી એ જ ભાવમાં આ વર્ષે પણ મળશે. પણ તમને નફામાં કેટલો આ વખતે નુકસાન થશે? નફામાં નુકસાન થઈ, પણ અમારે પ્રોફિટ રેશિયોમાં જરાક ઓછો જ રાખ્યો છે. આ વખતે મંદીનો માહોલ છે એટલે બધાને નલ્લાથી નાનાથી નાના માણસને જરાક પોસાઈ જાય એવું રાખ્યું છે. તો તમે જુઓ એ પ્રમાણે કે પ્રોફિટ થોડું ઓછું કરી નાખ્યું, પણ લોકોને મોડું તો મીઠું કરાવવાનું જ. ત્યારે ખરીદી કરવા માટે એક ભાઈ આવે છે. ભાઈ શું નામ છે આપનું? વિરલ પટેલ. વિરલભાઈ આપ ક્યાં રહો છો? નવસારી. નવસારીમાં. વિરલભાઈ, દિવાળી આવે એટલે દેખીતી વસ્તુ છે મીઠાઈ તો ખરીદવી જ હોય, પણ તમને શું લાગે છે કે આ વખતે બજેટમાં કેટલો તફાવત થયો? કારણ કે ગઈ દિવાળી અને આ દિવાળી પગાર વધ્યો કે નહીં વધ્યો, પણ મોંઘવારી તો વધી જશે. શું કહેશો? મોંઘવારી તો વધી જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી.
એટલે છે, પણ હવે ચાલે, એડજસ્ટ કરીને લોકો ચલાવે છે અને આનંદ છે. દિવાળીની મીઠાઈ લેવાની, મીઠાઈ લેવાની, પેલા 5,000 ના કપડા હતા, હવે 2,500 ના કપડા, એમ એ રીતે કરવું પડે છે. તમે જુઓ કે લોકોએ બજેટ મેનેજ કરવું પડે છે, પગાર નથી વધતો પણ મોંઘવારી વધે છે, ભાવ વધે છે, અને માટે જ કરીને પણ કહેવાય ને કે દિવાળી હોય એટલે સુકન તો કરવા જ પડે, ને સુકનની અંદર મિષ્ઠાન વગર સુકન કેવું. તો સાંઈબાબા સ્વીટ્સ પર આવ્યા હતા માલિકે, આ વખતે સેમ ભાવમાં જ કાજુ કતરી રાખી છે, કારણ કે નફો ઓછો લઈશું પણ લોકોને મીઠા મોડા તો ચોક્કસથી કરાવીશું. તો એક બજારમાં ફરી અને બજારનો માહોલ કેવો છે એ જણાવવાનો નાનકડો પ્રયાસ કર્યો હતો, અને એ પ્રયાસ કેવો રહ્યો છે એ તો આપની પ્રતિક્રિયા જ અમને જણાવશે. પણ હા, બજારમાં મોડી મોડી ભીડ દેખાઈ રહી છે, બજારમાં ધીરે ધીરે લોકો આવી રહ્યા છે, વાહનો ખૂબ વધી રહ્યા છે, ટ્રાફિક પણ વધી રહ્યું છે, પણ બજારનો માહોલ કેવો છે એ પણ જાણવાનું રહ્યું. તમે જોયું એ મુજબ કે છેલ્લા દંપતીએ આપણી સાથે વાત કરી અને એની અંદર જણાવ્યું કે ભાઈ પગાર નથી વધ્યો, મોંઘવારી વધી છે, માટે પહેલાં જ્યારે 500 લેતા હતા એની જગ્યાએ માત્ર હવે 250 ગ્રામ, પણ મીઠાઈ ચોક્કસથી લેવી પડે, કારણ કે દિવાળી હોય એટલે મોડું તો મીઠું કરવું જ રહ્યું. તો આ જ પ્રમાણે અવનવા સમાચાર જાણવા માટે, નિહાળવા માટે તમારી પોતાની ચેનલ નવસારી લાઈવને જોતા રહેજો, લાઇક કોમેન્ટ્સ કરતા રહેજો. કેમેરા પર્સન સાહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ.